ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની રચના કરવામાં આવી હતી. લેબર કમિશનર એચડી રાહુલની ઉપસ્થિતિમાં સરીગામ ખાતે મળેલી એક બેઠકમાં કામદારોના પ્રશ્નો માટે શ્રમયોગી યોજનાની રચના કરવામાં આવી હતી. કામદારો છે એમના માટે જે પ્રકારે સરકારી યોજના વિચારી છે તો આગળ જતા એ કેવી રીતના આપણે ફરજિયાત લાગુ કરી શકીએ? આપની વાત સાચી છે કે સરકાર યોજનાઓ તો ઘણી બધી બનાવે છે પરંતુ તેના જે લાભાર્થી સુધી પહોંચતી નથી, એટલા માટે જ અમે બોર્ડે એક નવો એપ્રોચ કર્યો છે સરકાર આપના દ્વારે. એના જ ભાગરૂપે આજે હું સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં આવ્યો છું, જ્યાં લગભગ આપણે 100 જેટલા એચઆર મેનેજર સાથે મિટિંગ કરી. આ જ રીતે અગાઉ અમે અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા તમામ જગ્યાએ અમે શ્રમયોગી સંમેલનો કરી રહ્યા છે, સાથે સાથે એચઆર મેનેજર્સના સેમિનાર્સ કરી રહ્યા છે, એમનામાં અવેરનેસ લાવી રહ્યા છે અને અમે એ લોકોને મેક્સિમમ લાભ મળે તે માટે તેમના સુધી ફેક્ટરીઓમાં અમે અમારા લગભગ 20 જેટલા અમારા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર્સ અને અમારા કર્મચારીઓ ફેક્ટરીઝમાં જાતે જાય છે, લેબરરને સમજાવે છે અને ત્યાં જ એમનું ફોર્મ ફિલઅપ કરાવીને જાતે ફોર્મ આવે છે. અમારે ત્યાં ફેક્ટરીમાં કોઈ પણ લેબરરને આવવું નથી પડતું, એમને એમના ઘરે બેઠા જ તમામ યોજનાઓનો લાભ મળે એ માટે અમે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને ઇન્ડસ્ટ્રીયલ એરિયા વાઇઝ અમે કર્મચારીઓને નિમણૂક આપી છે અને એ લોકો ફેક્ટરીઝમાં ફરીને આ રીતે સમજાવી રહ્યા છે અને મોટા પાયે લેબરરને લાભ અમારા યોજનાઓનો અપાઈ રહ્યા છે.